राजकोट सहित देशभर में नोटबंदी बाद लोगों ने भारी यातनाओं वेठवी पड़ी थी, त्यारे नोटबंदी 50 दिवस वीती गया बाद पण नवा वर्ष में लोगों की मुश्किलें यथावत रहेवा पामी छे। राजकोट भावनगर हाईवे पर आवेल कस्तूरबा धाम त्रंबा खाते आवेल डिस्ट्रिक्ट बैंक में पैसा उपाड़वा माटे वहली सवार थी लोग लांबी कतारों में उभा हता, परंतु बपोर सुधी पैसा नहीं मळता लोगों ने तड़के सेकावानो वक्त आव्यो हतो। लोग भूख्या तरसिया पैसा मेळववा माटे लाइन में उभा हता, तेम छतां जरूरियात मुजब पैसा नहीं मळता लोग निराश थया हता। ત્યારે આ અંગે બેંકના મેનેજરે એવું જણાવ્યું હતું કે આરબીઆઈ માંથી પૂરતા પૈસા નહીં મળ્યા હોવાથી ખાતેદારોને પૈસા આપી શકાતા નથી। આ તરંબાના સી અમે તમે આ મહિને એકથી મી ધક્કા ખાઈ છી સાહેબ, અમારો કઈ લેણો દે, અમે મજૂરી માણસ છું, અમે સેના ઉપર નભી સાહેબ, અમે પૈસા ન દે તમે સેના ઉપર નભી, કા ધંધો શું અત્યારે છે સાહેબ, કાય ધંધો હોય તો અમે એ ધંધે જઈ સાહેબ, તમારે મેં શું વાંધો પડે છે એ સાહેબ તમે કયો આલો કે આ વાંધો છે કે અમે આમ તમને નથી દેતા, તો અમે ગરીબ માણસને ધક્કા ખવડાવો, આ અમારે ખાવો શું સાહેબ, કે અમારે ખેતી નથી, બાર નથી, મજૂરી માણસ છે ઉપર આરબીઆઈ માંથી પૈસા અમારે હેડ ઓફિસ ને આપતા, એટલે હેડ ઓફિસ અમને તો હેડ ઓફિસ માંથી આરબીઆઈ માંથી પૈસા આવે તો અમે લોકો ને વિતરણ, આરબીઆઈ માંથી જ હેડ ઓફિસ ને પૂરતા પૈસા મળતા નથી। દૂધ મંડળી માં એમાં આરબીઆઈ માંથી ને જ આવે ડેરી મારફત, એમાં 20%, ક્યારેક 25%, ક્યારેક 30% પૈસા આવે છે, એટલે એ પ્રમાણે અમે દૂધ મંડળીઓને પેમેન્ટ કરીએ। બેંક નહી ઓલા માંથી પૈસા આવે છે આરબીઆઈ માંથી, અમે ખેડૂતો ને વિતરણ કરે, આજે મને પૈસા 20 લાખ ફોન આવ્યો આજે કે 20 લાખ રૂપિયા આપી, એટલે આજે અમે કહી દીધું બધાને 10-10 હજાર આપી, પણ જાજા માણસો હોય પૈસા ઓછા હોય તો બધાને પૂરતા પૈસા મળી રહે, એટલા માટે આપણે 10 ને 4000, 6000, 8000 એવી રીતે, મને કે 10 હજાર રૂપિયા આપી તો 100 જણા ને પૈસા આપી એટલે આપણા પૈસા પૂરા થઈ જાય, પાછળના ને પૈસા મળે નહીં, બીજે દિવસે લાઈન માં પાછા એના લોકો જ ઉભારી જાય, એટલે આપણી પાસે જેટલા પૈસા આવે એ પ્રમાણે આપણે માણસોની ગણતરી કરી અને એ પ્રમાણે બધાને સરખે ભાગે પૈસા